હજુ તો શિયાળાની મોસમ ચાલી રહી છે. ઉનાળાની શરૂઆતના એંધાણ પણ નથી દેખાઈ રહ્યા ત્યારે ગુજરાતમાં પાણીની સમસ્યા ઉભી થવાની શક્યતાઓ વિકરાળ બનીને ઉભી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. તંત્રના અણઘડ આયોજનના લીધે પ્રજાને છતાં પાણી એક રીતે તરસ્યા રહેવાનો વારો આવી શકે તેવી સ્થિતિ ઉદભવી છે. જતા જતા નજર કરીએ ખાસ અહેવાલ પર. પંચમહાલ જિલ્લા પાણી પુરવઠા બોર્ડનો બેદરકારીનો જીવતો જાગતો નમૂનો એટલે ગોધરા પૂર્વ પટ્ટી જૂથ પાણી પુરવઠા યોજના. અહીંના 56 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળે તે હેતુથી સરકાર દ્વારા 70 કરોડ મંજૂર કરાયા હતા અને વર્ષ 2007માં આ યોજનાની શરૂઆત કરાઈ હતી. પરંતુ પાણી પુરવઠા બોર્ડના બેદરકાર અધિકારીઓની અણઆવડતને લીધે આ યોજના હજુ સુધી ચાલુ થઈ શકી નથી. પુરવાળા ગામમાં રળિયાતા ફળિયાની અંદર જે પાણી માટેના સંપ બનાવવામાં આવ્યા છે, આજથી 9-10 વર્ષ પહેલા બનાવ્યા હતા, અત્યાર સુધી આમાં પાણી આવતું નથી. સરકારની આ યોજનાથી ગઢ, ઓરવાડા, બોડીદ્રા, બખર, પાદરડી, વાઘજીપુર, ચુંદડી, તરવડી જેવા 56 ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળવાનું હતું, જેથી ઉનાળામાં લોકોને પાણીની કોઈ સમસ્યા ન પડે તે માટે સરકાર દ્વારા અપાયેલ કરોડો રૂપિયા કદાચ પાણી પુરવઠા બોર્ડના તત્કાલીન પાણી વગરના અધિકારીઓ પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. 10 વર્ષથી ટકો મૂકેલો, એમાં ટીપુ પાણી નથી, પાનમમાંથી પાણી પાડવાનું હતું, કુવા હવે એનો ઉપયોગ કોઈ થતો નથી, ગોટિયા જેવો ઉભો કરી રાખશો એને શું કામ લાગે કે અમારે ખેતીવાડી કરવાની, દૂર દૂરથી પાણી લાવવાનું હે તો અમને બહુ તકલીફ પડે હે. એને સરકાર કોઈ બી કરી આલે, કુવા મૂકી આલે કે હેન્ડપંપ મૂકી આલે તો કંઈક અમારે ખેતીવાડી થાય આગળ. પાનમ યોજનામાં કુલ 56 ગામો હતા, એ પૈકી 45 ગામોમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ ગણાતી યોજના હાલ અહીંના લોકો માટે લોલીપોપ સમાન બની ગઈ છે અને અધિકારીઓ ટેકનિકલ ખામીને કારણે યોજના અટકેલ હોય અન્ય યોજના લાવીને પાણી આપવામાં આવશે તેવું આશ્વાસન આપી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે ગ્રામ્ય વિસ્તારની પાણીની તરસ ઘર આંગણે છીપાવવાની સરકારની યોજના સાચા અર્થમાં લોકો સુધી પહોંચે છે કે કેમ. હર્ષદ મહેરા, ETV News, પંચમહાલ.